કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં છો ને? આજે આપણે ધોરણ 1 માં ગણિત વિષયમાં ભણવાનું છે. તો બાળકો, તમારું ગણિત ગમ્મતનું પાઠ્યપુસ્તક ખોલો. તેમાં પેજ નંબર 115 પ્રકરણ 10 પેટર્નનો આજે પાર્ટ 3 આપણે ભણવાનું છે, બરાબર ને? બધાએ પાઠ્યપુસ્તક ખોલ્યું બાળકો? તો આગળ આપણે જોયું કે પેટર્નમાં આપણે સંખ્યાની પેટર્ન પણ ભણ્યા, ભણ્યા ને? હા, તો એવી જ રીતે આજે આપણે પેટર્ન તરાહ પૂર્ણ કરો, એટલે જ્યાં જ્યાં ખાલી સ્થાન છે ત્યાં આપણે પેટર્ન પૂર્ણ કરવાની છે, આગળ વધારવાની છે, બરાબર? તો રેડી છો ને બધા? હા, તો બધાએ પાઠ્યપુસ્તક ખોલ્યું, પેન્સિલ રબર લઈને બેસી જાઓ. ચલો બધા, હું જેમ જેમ બોલું અને હું જે રીતે કહું એ રીતે તમારે પણ તમારા પાઠ્યપુસ્તકમાં પૂરવાનું છે, બરાબર? હા, તો અહીંયા આગળ જુઓ, પેટર્ન તરાહ પૂર્ણ કરો, એટલે પેટર્ન પૂર્ણ કરો. પહેલું જે ખાનું છે તેમાં કેટલા છે ત્રિકોણ? તો એક ત્રિકોણ છે, બરાબર? પછી બીજા ખાનામાં કેટલા ત્રિકોણ છે? બે ત્રિકોણ, એટલે એકમાં એક ઉમેર્યો એટલે કેટલા થયા? બે થયા. તો એવા એક એક ત્રિકોણ ઉમેરતું જવાનું છે આપણે. તો એકમાં બીજો એક ઉમેર્યો એટલે બે ત્રિકોણ, બેમાં એક ઉમેર્યો એટલે ત્રણ ત્રિકોણ, પછી બે ખાલી સ્થાન છે તો ત્રણમાં એક ઉમેરવાના એટલે કેટલા ત્રિકોણ થશે? ચાર. તો ચાર ત્રિકોણ દોરો. ચલો આ રીતે દોર્યા પછી એના પછીનું ખાનું છે, તો ચારમાં એક ઉમેરીએ તો કેટલા ત્રિકોણ થાય? પાંચ. તો પાંચ ત્રિકોણ દોરો. દોર્યા બધાએ? હા, હવે એના પછી જુઓ ફૂલ છે કેટલા છે? ત્રણ છે, એક બે ને ત્રણ. હવે ત્રણ ફૂલ છે, બરાબર? હવે બીજા ખાનામાં જોઈએ કેટલા ફૂલ છે. તો એક બે ત્રણ અને ચાર ફૂલ છે. તો ત્રણમાં આપણે કેટલા ઉમેર્યા? તો ચાર થાય એક. ત્રણમાં એક ફૂલ ઉમેર્યું એટલે કેટલા થયા? ચાર. તો ચારમાં પછી ફરીથી એક ફૂલ ઉમેરવાનું છે તો કેટલા ફૂલ થયા? પાંચ. એક બે ત્રણ ચાર ને પાંચ. હવે બે ખાલી સ્થાન છે તો પાંચમાં એક ઉમેરો, બરાબર? અને અહીંયા આગળ છ ફૂલ દોરો. એક બે ત્રણ ચાર પાંચ અને છ, આ રીતે છ ફૂલ તમારે દોરવાના છે તમારા પાઠ્યપુસ્તકમાં. દોર્યા બધાએ? પછીના ખાનામાં છમાં એક ઉમેરીએ તો કેટલા થાય? સાત. તો સાત ફૂલ દોરવાના છે. જુઓ અહીં દોર્યા છે, એક બે ત્રણ ચાર પાંચ છ અને એક સાત, બરાબર? હવે પછી બે લંબગોળ છે, જુઓ છે. પહેલા ખાનામાં કેટલા છે? બે, બરાબર? બીજા ખાનામાં કેટલા છે? તો એક બે ત્રણ અને ચાર છે. તો બેમાં આપણે બીજા બે ઉમેર્યા એટલે કેટલા થયા? ચાર, બરાબર? આમાં તમારો બે એકાનો ઘડિયો પણ તમે ઉપયોગ કરી શકો. બે એકા બે, બે દૂ ચાર, બે તારી છ, બે ચોક આઠ, બે પંચા દસ, બરાબર? તો બે બે ઉમેરતું જવાનું છે. બેમાં બીજા બે ઉમેર્યા તો ચાર થયા, ચારમાં બીજા બે ઉમેર્યા તો છ થયા, છમાં બીજા બે ઉમેર્યા એટલે આઠ. તો અહીંયા ખાલી સ્થાન છે તેમાં તમારે આઠ લંબગોળ દોરવાના છે. દોર્યા બધાએ? દોરો. ચલો પછી આઠ દોર્યા, પછી આઠમાં બે ઉમેર્યા તો કેટલા થાય? દસ. તો અહીંયા આગળ તમારે દસ આવા લંબગોળ દોરવાના છે. દોર્યા બધાએ? હા, હવે પછી જે ગોળ છે ને એની અંદર ચોકડી છે. તો પહેલા ખાનામાં એક છે અને બીજા ખાનામાં ત્રણ છે. તો એકમાં આપણે કેટલા ઉમેરીએ તો ત્રણ થાય? આ પહેલું અને બીજું ખાનું જે હોય એનો આપણે જોઈ લેવાનું કે શું તફાવત છે અને પછી જ આપણે આગળ વધવાનું. તો એકમાં પહેલા ખાનામાં એક છે, બીજા ખાનામાં ત્રણ છે. તો એકમાં આપણે કેટલા ઉમેરીએ તો ત્રણ થયા? તો બે. એકમાં આપણે બે ઉમેરીએ તો કેટલા થાય? ત્રણ. તો ત્રણમાં પછી આપણે કેટલા ઉમેરેલા છે? અહીંયા આગળ પાંચ છે તો ત્રણમાં કેટલા ઉમેર્યા હોય? બે. એટલે આ કેટલાની છે? બે બેની ઝડપી ગણતરી છે, બરાબર? ઉપર પણ બે બેની ઝડપી ગણતરી હતી અને નીચે પણ બે બેની ઝડપી ગણતરી છે. તો એકમાં બે ઉમેર્યા તો ત્રણ, ત્રણમાં બે ઉમેર્યા તો પાંચ. હવે પાંચમાં બે ઉમેર્યા તો કેટલા થશે? સાત. તો એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત આવા તમારે દોરવાના છે. હવે સાતમાં બે ઉમેરવાના છે. સાતમાં બે ઉમેરે તો કેટલા થશે? આઠ ને નવ. તો અહીંયા આગળ નવ તમારે આવી રીતે ગોળ અને અંદર ચોકડી એ તમારે દોરવાનું
छे। दोरो बद्दा दोरियो। हाँ वही एना नीचे शू स्टार छे। शू स्टार तो पहला खाना में कितना स्टार छे तो एक बे त्रण चार अने पांच स्टार पड़ेला छे। जोया बद्दाए। हाँ हवे एना पछीना खाना में कितना छे तो एक बे त्रण अने चार स्टार छे। आ एक स्टार आमांथी काढ़ी नाख्यो छे बराबर। तो आ उतरतो क्रम छे अने आमां शू थाय छे संख्या एक एक ओछी थाय छे बात थती जाय छे बराबर। तो पांच मांथी एक बात थयो तो केटला वध्या चार। चार मांथी एक बात करवानो तो केटला वध्या त्रण। हवे त्रण मांथी एक बात करो तो केटला वधशे बे। तो अहीं तमारे बे स्टार दोरवाना छे अने बे मांथी एक बात थाय तो केटला वधे एक। तो अहीं आगर एक स्टार दोरवानो छे। दोर्यो बधाए। त्यार पछी छे दिवાસળી। જુઓ ત્રાસી લીટીમાં દિવાસળી મૂકેલી છે ઊભી છે બરાબર। પછી બીજે ખાનામાં છે એક ઊભી છે અને એટલે એક સીધી ઊભી છે ને એક ઊંધી ઊભી રાખી છે ક્રોસમાં। ત્યાર પછી દિવાસળીથી શું છે એન બન્યો છે। જુઓ બન્યો છે એન। હવે એના પછીનો ખાનો બે ખાલી છે તો જે એન બન્યો છે એમાં આપણે શું કરવાનું છે એક પાછી ઊંધી દિવાસળીની સળી અહીંયા આગળ મૂકી દેવાની છે। જુઓ આ પ્રમાણે બરાબર એક સીધી મૂકવાની પછી એક ઊંધી પછી એક સીધી પછી એક ઊંધી આ રીતે આપણે શું બનાવવાનો છે એમ આકાર બને દિવાસળીથી બન્યો તમારે। હા હવે એના પછી તો આ જે એમ તો બનેલો જ છે બરાબર એ તો છે જ પણ એના ઉપર પણ આપણે આવી રીતે એક દિવાસળી આવી રીતે ઊભી કરી દેવાની બરાબર। હવે છેલ્લું છે એમાં શું છે ચોરસ। શું છે ચોરસ તો ચોરસ છે હવે બીજા ખાનામાં ચોરસ છે એની ઉપર આવો ગોળાકાર કર્યો છે અર્ધ ગોળાકાર બરાબર। તો અહીં જુઓ ખાલી ચોરસ છે પછી અર્ધ ગોળાકાર છે। પછીના ખાનામાં ત્રીજા નંબરના ખાનામાં જુઓ સાઈડ પર પણ આવો અર્ધગોળ જેવો આકાર કર્યો છે બરાબર। તો અહીંયા આગળ શું આવશે તો આવું ચોરસ આવશે પછી આવો ત્રણેય બાજુ આવા અર્ધગોળાકાર કરી દેવાના અને છેલ્લા ખાનામાં ચોરસ અને એની ચારે બાજુએ શું આવશે આવા અર્ધગોળાકાર એટલે આવી ડિઝાઇન આપણને મળે બરાબર। કરી બધાએ બધાના પેજ થઈ ગયું। તો હવે પેજ નંબર 116 પર પેટર્ન પૂર્ણ કરો। આ સંખ્યાની પેટર્ન છે બરાબર। અહીં પાન દોરેલા છે અને એમાં સંખ્યા લખેલી છે જુઓ બે પછી ચાર છે બરાબર। તો બેમાં કેટલા ઉમેરીએ તો ચાર થાય બે એટલે બે બેની ઝડપી ગણતરી છે। બેમાં બે ઉમેર્યા તો ચાર, ચારમાં બે ઉમેર્યા તો છ, છમાં બે ઉમેરીએ તો આઠ, પછી ખાલી ખાના છે તો આઠમાં બે ઉમેરીએ તો કેટલા થાય દસ, દસમાં કેટલા બે ઉમેરીએ તો કેટલા થાય બાર, બારમાં બે ઉમેરીએ તો કેટલા થાય ચૌદ। આ ત્રણ ખાનામાં તમારે આ લખવાનું છે। હવે પછી છે સત્યાવીસ, અઠ્યાવીસ, ઓગણત્રીસ, ત્રીસ, એકત્રીસ, બત્રીસ અને તેત્રીસ સુધીની સંખ્યાને શું કરવાનું છે ક્રમમાં લખવાની છે। શું લખવાનું છે ક્રમમાં લખવાની છે સત્યાવીસ થી તેત્રીસ સુધી લખ્યું બધાએ। ચલો એના પછી છે પચીસ, ત્રીસ, પાંત્રીસ, ચાલીસ એટલે આ પાંચ પાંચની ઝડપી ગણતરી છે। જુઓ પચીસમાં પાંચ ઉમેરે તો ત્રીસ, ત્રીસમાં ખાલી સ્થાન છે અને અહીં ચાલીસ છે એટલે ત્રીસમાં પાંચ ઉમેરે તો કેટલા થશે પાંત્રીસ લખવાના છે અહીંયા આગળ। પછી ચાલીસમાં પાંચ ઉમેરે તો પિસ્તાલીસ લખો અહીંયા આગળ લખ્યો પિસ્તાલીસ લખ્યા પછી અહીંયા આગળ લખો પચાસ, પિસ્તાલીસમાં પાંચ ઉમેર્યા તો પચાસ થાય લખ્યા બધાએ। હવે પચાસમાં પાંચ ઉમેર્યા તો કેટલા થયા પંચાવન લખ્યું બધાએ। હા ત્યાર પછી છે એક, એકમાં કેટલા ઉમેર્યા તો ચાર થાય તો ત્રણ, એકમાં ત્રણ ઉમેરીએ તો કેટલા થાય ચાર। તો આ કેટલાની ત્રણ ત્રણની ઝડપી ગણતરી છે। એકમાં ચાર ઉમેર્યા તો અરે એકમાં ત્રણ ઉમેર્યા તો ચાર, ચારમાં ત્રણ ઉમેર્યા તો સાત, સાતમાં ત્રણ ઉમેર્યા તો દસ, દસમાં ત્રણ ઉમેર્યા તો તેર, તેરમાં ત્રણ ઉમેરીએ તો સોળ, સોળમાં ત્રણ ઉમેરીએ તો ઓગણીસ। આ રીતે તમારે તમારા પાઠ્યપુસ્તકમાં લખવાનું છે લખો બધા।
लख्यो। हवे पची छे पंदर, पची छे तेर, आपणे संख्या चढ़ता क्रम में आवे छे पण आ शुं छे उतरता क्रम में छे। पंदर तेर अग्यार ए केवुं कहेवाय छे उतरता क्रम में। तो पंदर माथी केटला बात करिए तो तेर आवे, तो पंदर माथी बे एटले आ बे बे नी उतरता क्रम में झड़पी गणतरी छे बराबर। तो पंदर माथी बे बात कर्या तो तेर, तेर माथी बे बात कर्या तो अग्यार, अग्यार माथी बे बात कर्या तो नौ, नौ माथी बे बात कर्या तो सात, सात माथी बे बात कर्या तो पांच, अने पांच माथी बे बात कर्या तो त्रण। लखी बधाए। हवे नीचे जुओ टामेटा छे, भावे छे बधाए टामेटा? हाँ, तो एमां शुं छे दस, पछी खाली स्थान छे, पछी शुं छे त्रीस, तो आ केटला नीचे दस पछी अहींया आगळ शुं आवे? वीस आवे, वीस आवे ने, तो दस वीस त्रीस चालीस पचास अने साठ, आ दस दस नी झड़पी गणतरी छे बराबर। लखाई गयुं बधाने आटलू? तो अहीं आगळ आपणुं आ प्रकरण दस पेटर्न अहीं पूर्ण थाय छे। बधाए आ रीते लखी देवानुं छे जेमने बाकी रह्युं होय बराबर। तो चालो बाळको ફરીથી મળીશું, આવજો।